માર્કેટિંગ યાર એટલે ખેડૂતોની જણસી વેચવાનું સ્થળ અને અહીં ખેડૂતો માટે પૂરતી સગવડતા આપવામાં આવે છે, પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુરમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે. અહીં યાર્ડ વેપારીઓ માટે બનાવ્યું હોય તેવું લાગે છે, કારણ કે અહીં ખેડૂતોની જણસી રાખવા અને વેચાણ માટે જે ઉતારવામાં આવે છે તે શેડમાં વેપારીઓ પોતાની ખરીદેલી જણસી રાખીને વેપારીઓ કબજો કરી લીધો છે, જેને લઈને ખેડૂતોને તેની જણસી યાર્ડના ખુલ્લા મેદાન રોડ ઉપર ઉતારવાની ફરજ પડી રહી છે. જેતપુરમાં 5-6 જેટલા શેડ બનાવેલ છે અને જેમાં મગફળી, કપાસ, ધાણા અને ઘઉં જેવી જણસીઓ રાખવામાં આવે છે, પરંતુ હાલ યાર્ડના તમામ શેડમાં અલગ અલગ જણસીઓ પડેલ દેખાય છે, જેમાં 4 નંબરના શેડ, 2 નંબરના શેડમાં ધાણા, ડુંગળી, ઘઉંના જથ્થાઓ પડ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અહીં આ શેડમાં છેલ્લા 2-3 મહિનાઓથી માલ જેમનો તેમ પડેલો છે. સામાન્ય રીતે વેપારીઓએ તેઓએ ખરીદેલ માલ કે જણસી 7-8 દિવસમાં યાર્ડમાંથી લઈને વેપારી ગોડાઉનમાં ખસેડી લેવાની હોય છે. અહીં તો પરંતુ વેપારીઓએ ખરીદેલ ટેવોની જણસી અહીંથી તેના ગોડાઉનમાં લઈ જતા નથી અને એવું લાગી રહ્યું છે કે વેપારીઓ યાર્ડના શેડને ગોડાઉન તરીકે વાપરી રહ્યા છે. જ્યારે આ બાબતે યાર્ડના સત્તાધારને પૂછતા તેઓ રાજકીય જવાબ આપતા કહેલ કે તેઓએ વેપારીઓને આ જણસી શેડમાંથી લઈ જવાની સૂચના આપી દીધી છે. માર્કેટિંગ યાર્ડ એક ખેડૂતોની સંસ્થા છે, ખેડૂતો માટે બનાવેલી આ સંસ્થા છે, ખેડૂતોને ઉપયોગી થાય માટે સંસ્થા છે. આ સંસ્થાની અંદર ખેડૂતો પોતાનો માલ સમય નાખી શકે અને વેપાર વેચી શકે એના માટેની હોય છે. આ શેડ જે બનાવવામાં આવે માર્કેટિંગ યાર્ડની છે, ખેડૂતો માટે બનાવવામાં આવેલા હોય છે. વેપારીઓને પોતાનો અલગ ગોડાઉન હોય છે, વેપારીઓ ત્યાં પોતાનો માલ નાખવાનો હોય છે. અહીંયા એની જગ્યાએ ખેડૂતોનો જે શેડ બનાવવામાં આવ્યો છે ત્યાં 2-3 મહિના જો વેપારીનો માલ પડ્યો રહે તો ખેડૂતોનો માલ બહાર રાખવો પડે અને બહાર રાખવાની છે. હમણાં તમે જોવો થોડોક ટાઈમ પહેલાં માવઠું પડ્યું, વરસાદ 10% પડ્યો તો ખેડૂતોનો માલ પડી લો અને ખેડૂતોને પોતાના જે ઉત્પાદન કરેલું હતું પૈડા ઉપર પાટું થયું એના જેવું લાગ્યું અને એનો માલ પલળી ગયો તમામ પ્રકારનો. તો આ જે શેડની અંદર જે ખેડૂતોનો માલ પડ્યો રહ્યો છે, વેપારીનો માલ પડ્યો રહ્યો છે, એ એક મોટો ઇસ્યુ છે. ખરેખર આ જગ્યા ઉપર ખેડૂતોનો માલ પડ્યો રહે તો આવા માવઠું થાય, વરસાદ થાય તો ન પલળે એવી એક નમ્ર આશા છે, નમ્ર વિનંતી છે કે તમે ખેડૂતોનો માલ જે જગ્યા ઉપર હોવો જોઈએ રાખો. વેપારીનો ખરેખર 8-10 દિવસ રાખવાનો હોય છે નિયમ અનુસાર, તો હુકામાં 3-3 મહિના લગીને રાખવામાં આવે છે, કેમ કોઈ કંઈ બોલતું નથી. શેડની અંદર જે જણસી ખેડૂતો સિવાયની પડી છે તે અંગેની જે તે વેપારી ભાઈઓને સૂચના આપેલી છે, માલ ઉપાડી લેવાનો વહેલીમાં વહેલી તકે, અને એમની કાર્યવાહી ચાલુ છે. બરોબર છે. કેટલા સમયથી પડી છે અને આપના તરફથી જો કોઈને શિક્ષાત્મક પગલાં લીધા હોય તો શું કહેશો? અને ખેડૂતોને પોતાની જણસી છે બહાર રોડ ઉપર ઉતારવી પડે, ખુલ્લામાં ઉતારવી પડે, તો આમના તરફથી આપના તરફથી ખેડૂતો અમુક જણસી તો ખુલ્લામાં જ ઉતારવી પડતી હોય છે કે દરેક જણસી શેડમાં સમાવેશ કરી શકાતો નથી. બરોબર છે. એટલે આગામી સમયમાં હજી શેડ વધારવાનો જે નવી કમિટી આવી એમાં શેડમાં ક્યાંક ક્યાંક ઢાંકવાનો, બરોબર છે, જે ખુલ્લામાં ઉતરે છે એની જગ્યાએ શેડમાં ઢાંકવાનો પ્રયત્ન અમારો હશે. બરોબર છે. અત્યારે હાલ જે વેપારીઓની જણસી પડી છે, બરાબર છે, તો એને હટાવવાની, હા, એની હટાવવા માટે જે તે અમારા સુપરવાઇઝર છે, કર્મચારી છે, એને પણ સૂચના આપેલી છે. વેપારી ભાઈઓ સાથે પણ વાતચીત થઈને એને પણ કહેવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે જે શેડ છે એ ખાલી કરો. બરોબર છે. અને વહેલામાં વહેલી તકે વ્યવસ્થામાં સહભાગી થાઓ. બરોબર, સારી વ્યવસ્થામાં.